हरिओम धोरण बे विषय गणित विद्यार्थी मित्रों गणित में आज आप प्रकरण सात जग अने मग एना विषे समझीश। आगळना वीडियो में मैं तमने आखो प्रकरण डिजिटल क्लास में समझाव्युं छे बराबर। तो हवे आज आप आग सीखी चलो विषय गणित प्रकरण सात ज अने म बराबर। प्रकरण सात ज अने म तो આગળ જ્યારે આપણે ડિજિટલ ક્લાસમાં જોયું ત્યારે એમાં આપણે જોયું કે તમે નાનો પ્યાલો લો, એનાથી મોટો જગ લો, એનાથી મોટી ડોલ લો, તો ગ્લાસમાં ઓછું પાણી સમાય, જગમાં એનાથી વધારે પાણી સમાય અને ડોલમાં એનાથી વધારે પાણી સમાય। તો જે તે વાસણમાં વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાઈ શકે તેમ આપણે તે વાસણની ગુંજાશ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? તેને ગુંજાશ કહેવામાં આવે છે। જે વાસણમાં આપણે જેટલું પ્રવાહી સમાઈ શકીએ છીએ એને એની ગુંજાશ કહેવાય છે। તો ગુંજાશનો મોટો એકમ છે લીટર। ગુંજાશનો મોટો એકમ કયો છે? લીટર। અને નાનો એકમ છે મિલિલીટર। નાનો એકમ શું છે? મિલિલીટર। હવે ગુંજાશને એક લીટર બરાબર એક લીટર હોય, આપણે દૂધ લઈએ છીએ, તમારા ઘરે બધાના ઘરે દૂધ આવતું હશે, તો દૂધ લઈએ છીએ તો એ દૂધ આપણે લીટરમાં લઈએ છીએ। કોઈકના ઘરે 500 લેવાતું હોય તો એને મિલી લીટર કહેવાય, 500 ml, એને ટૂંકમાં કહેવાય મિલી બરાબર। મિલી લીટરને ટૂંકમાં શું કહેવાય? મિલી। પછી લીટર, 2 લીટર, 1.5 લીટર બરાબર, એ રીતે આપણે દૂધ લેતા હોઈએ છીએ। તો અહીંયા હું થોડુંક લખું છું, એ તમે બધા તમારી નોટમાં લખી લેજો બરાબર છે। નવા પાનાથી શરૂઆત કરવાની છે, પહેલાં લખવાનું પ્રકરણ સાત બરાબર, પછી નીચે એક લીટી છોડીને લખવાની, પહેલાં લખો ગુંજાશ, શું લખવાનું છે ભાઈ? ગુંજાશ, પછી એરો કરીને આ રીતે લખવાનું, શું લખવાનું છે? તો ગુંજાશનો મોટો એકમ શું છે? લીટર, લીટર છે। તમે જ્યારે લીટર લખો ત્યારે આ રીતે નીચે લીટી કરવાની, તમારે એક જ લીટી કરવાની છે બરાબર। ચલો હું પણ એક જ કરી દઉં છું બરાબર। પછી બીજો એરો કરીને નીચે લખવાનું, ગુંજાશ નો નાનો એકમ મિલિલીટર છે બરાબર। ગુંજાશનો નાનો એકમ શું છે? મિલિલીટર। અમે તમને આગળ કીધું કે દૂધ લઈએ છીએ, કોઈકના ઘરે લીટર લેવાતું હોય, કોઈકના ઘરે 500 લેવાતું હોય, તો 1 લીટર બરાબર કેટલા મિલિલીટર થાય? તો 1 લીટર બરાબર 1000 મિલિલીટર થાય। આ બધું તમારે ફરજિયાત નોટમાં લખવાનું છે, કારણ કે આ વર્કશીટમાં પૂછાશે બરાબર છે। ચલો તો આગળ લખો, એક લીટર બરાબર 1000 માં 3 મીંડા આવે બરાબર। 1000માં 1 ની પાછળ કેટલા મીંડા આવશે? 3 મીંડા આવશે। તો 1000 મિલિલીટર
एक लीटर बराबर 1000 लीटर। चलो हवे मिलीलीटर छे तो मिलीलीटर ने टूंकमा मिली लखाय। શું લખાય ભાઈ મિલી મિલીલીટર કે ટૂંકમાં શું લખાય મિલી બરાબર ફરી એકવાર ગુંજાસનો મોટો એકમ શું છે લીટર શું છે લીટર ગુંજાસનો નાનો એકમ શું છે મિલીલીટર એટલે કે આપણે લીટર દૂધ નથી લેવું 500 લેવું છે તો 500 મિલી એમ બોલાય બરાબર તો હવે 1 લીટર 1 લીટર બરાબર કેટલા થાય 1000 મિલીલીટર અને મિલીલીટર ને ટૂંકમાં ખાલી જગ્યા લખાય તો શું લખાય મિલીલીટર ને ટૂંકમાં મિલી લખાય શું લખાય મિલી તો તમે દરેક જણ પોતાની નોટમાં લખી કાઢો ચલો બરાબર હવે જો જેની પાસે પણ સધ્યાય પોથી હોય એ આ રીતે સધ્યાય પોથીમાં જોવે બરાબર જો અહીંયા દૂધ માપવાના અલગ અલગ સાધન આપે છે જેના ઘરે દૂધ આપવા માટે દૂધવાળા ભાઈ આવતા હોય ને એ આવા માપિયા લઈને આવે બરાબર 100 ml 200 ml 500 ml લીટર અને 5 લીટર કેરોસીન આપણે ભરવા લેવા જઈએ તો કેરોસીન આવા માપિયામાં આપે અને દૂધ આવા માપિયામાં આપે બરાબર જો આ લીટરનું છે આ 500 મિલી 200 મિલી અને 100 મિલી બરાબર ખ્યાલ આવી ગયો હવે જો અહીંયા તમને આપ્યું છે કે નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં વધુ પ્રવાહી સમાઈ શકે તેના માટે ખરું અને ઓછું પ્રવાહી સમાઈ શકે તેના માટે ખોટાની નિશાની કરો તો અહીંયા એક ચાનો કપ છે અને એક ગ્લાસ છે તો સ્વાભાવિક છે કે શેમાં સૌથી વધારે પાણી સમાય ગ્લાસમાં બરાબર કપમાં ઓછું સમાય તો કપની ખાનામાં આપણે ખોટાની નિશાની કરવાની અને પ્યાલાની ખાનામાં આપણે ખરાની નિશાની કરવાની છે ચલો એના પછી છે ડોલ અને ટબ બરાબર ટબલર જે આપણે બાથરૂમમાં નાવા માટે વાપરીએ છીએ ને એ તો શેમાં સૌથી પાણી સમાય ડોલમાં તમે બધા તો બહુ હોશિયાર છો આવું તો તમને તરત આવડે છે આવડી જાય છે ને સરસ ચલો હવે છે અહીંયા જગ અને અહીંયા છે પિચકારી તો શેમાં વધારે પાણી સમાય જગમાં શેમાં સમાય ભાઈ જગમાં પિચકારીમાં ઓછું સમાય બરાબર હવે અહીંયા બે વોટર બેગ આપી છે એક નાની છે ને એક મોટી છે તો એ પણ આપણને ખ્યાલ આવી જાય કે મોટી બોટલમાં વધારે પાણી આવે અને નાની બોટલમાં ઓછું પાણી આવે ચલો પછી છે પાણીની બોટલ અને આ જે સૌથી મોટી આપણા ઘરે બોટલ આવે છે પાણીની એ તો આના કરતાં આમાં વધારે પાણી સમાય પછી છે માટલું અને જગ તો એમાં પણ આપણને ખ્યાલ આવી જાય કે માટલામાં વધારે પાણી આવે અને જગમાં ઓછું આવે હવે આ દૂધની થેલી છે 500 ગ્રામ દૂધની થેલી છે બરાબર અને આ વાટકામાં દૂધ ભર્યું છે તો સ્વાભાવિક છે કે આમાં દૂધ કેવું હોય વધારે અને આમાં દૂધ કેવું હોય ભાઈ ઓછું હોય ચલો પછી છે નાનો પાણીની બોટલ છે અને મોટી થમ્સઅપની બોટલ છે તો આ મોટી બોટલમાં વધારે આવે અને આમાં ઓછું આવે પછી છે સાહીનો ખડીયો અને આ સ્ટ્રો છે બરાબર પાછળથી દબાવો તમે એટલે એની અંદર સહી ભરાય તો આમાં વધારે આવે સહી અને આમાં ઓછી હોય પછી આ નાની સોસની બોટલ છે અને આ મોટી સોસની બોટલ છે બરાબર તો આમાં વધારે હોય અને આમાં ઓછું હોય દરેક વિદ્યાર્થી આ લખી લેશે ચલો હવે આપણે આગળ દાખલા ગણીશું શું કરવાનું છે દાખલા હાલો થઈ ગયું છે ને ભાઈ દરેકને સરસ ચલો Thank you.
નીચે આપીએ સરવાળાના દાખલા ગણો બરાબર હું થોડા દાખલા લખું છું આપણે આગળ પણ દાખલા શીખી ગયા છીએ એટલે તમને જલ્દી આવડી જશે બરાબર પણ આમાં પાછળ આપણે મિલી અથવા લીટર એવું લખવાનું છે ચલો પહેલા હું થોડીક રકમ લખી કાઢું છું પછી આપણે સાથે સાથે દાખલા ગણી બરાબર છે ચલો હવે 5 વત્તા 7 તો સરવાળાની અંદર 5 આપેલા છે આપણને બરાબર તો 5 પછી 7 વેગા કાઢવાના શું કરવાનું ભાઈ 5 પછી 7 વેગા કાઢવાના આ સરવાળાની નિશાની છે બરાબર આ સરવાળાની નિશાની શું છે ઘણા વિદ્યાર્થી દાખલો ગણે ને તો નિશાની નથી લખતા બરાબર નિશાની કરવાની નિશાની ના કરો તો અમને કેવી રીતે ખબર પડે ચલો અમને તો ખબર પડી ગઈ પણ તમને કેવી રીતે ખબર પડશે કે આમાં ઉમેરવાનું છે કે બાદ કરવાનું છે બરાબર એટલે નિશાની ખાસ મૂકવાની અને નિશાની હંમેશા સાઈડના ખાનામાં મૂકવાની તમારી પાસે આ રીતે ખાનાવાળી નોટ છે તમારી ખાનાવાળી નોટ છે આ તમારો હસિયો છે બરાબર હવે તમે દાખલો ગણો છો આ દાખલો આપણે લખીએ કે 5 વત્તા 7 આ રીતે દાખલો લખવાનો સાઈડના ખાનામાં નિશાની કરવાની અને એક ખાનાની નીચે જ રકમ લખવાની બરાબર એક રકમની નીચે બીજી રકમ અને જવાબ લખો એટલે સરસ મજાનું આ રીતે ખાનું પાડી દેવાનું એમાં ભૂલ થાય નહીં નહીતર પછી બધું ભેગું ભેગું થઈ જશે અને તમને આવડશે નહીં ચલો 5 વત્તા 7 તો 5 આપ્યા છે અને બીજા 7 આપણે ગણવાના છે તો આપણે પહેલા 7 વેઢા કાઢીશું કેટલા વેઢા કાઢવાના 7 1 2 3 4 5 6 અને 7 અહીંયા તાળું બાકી દેવાનું આપણે ચલો હવે 7 છે ને 5 વત્તા અને 7 આપણે ગણ્યા તો 5 પછી કેમ કે 5 તો છે 6 નથી એટલે 5 પછી 6 થી આપણે ગણતરી કરવાની તો હવે અહીંયા ગણો 6 7 8 9 10 11 અને 12 કેટલો જવાબ આવ્યો 12 તો અહીંયા 12 લખો એટલે જો 12 માં બે આંકડા આવે છે 12 માં કેટલા આંકડા આવે છે 2 અહીંયા એક જ આંકડાની નિશાન રકમ છે તો આ 12 નો બગડો આની નીચે લખવાનો અને એકલો સાઈડમાં લખવાનો બરાબર આ એકમ આવ્યું અને અહીંયા દશક આવ્યો અને નીચે લખવાનું લીટર આ રીતે આખો દાખલો આપણો સરસ લખેલો હોવો જોઈએ વર્કશીટમાં પણ તમે દાખલા લખો ત્યારે આ જ રીતે દાખલા લખવા જોઈએ હવે 6 અને 4 તો 6 આપણને શું કર્યું છે આપી દીધા છે હવે આપણે કેટલા વેઢા કાઢવાના 4 તો પહેલા વેઢા કાઢી લઈએ 1 2 3 અને 4 તો 4 વેઢા કાઢ્યા બરાબર 6 અને 4 6 આપ્યા છે 4 વેઢા કાઢ્યા એટલે 6 પછી આપણે ગણવાનું તો 7 8 9 અને 10 કેટલો જવાબ આવ્યો 10 તો જો અહીંયા પણ એક એક આંકડાની જ રકમ છે આપણો જવાબ બે આંકડામાં આવ્યો એકમની નીચે એકમ
અને દશકનો આંકડો સાઈડમાં લખવાનો અને જવાબમાં લખવાનું લીટર બરાબર ચાલો 8 વત્તા 9 તો 8 શું કર્યું છે આપી દીધા છે 8 શું કર્યા છે આપી દીધા છે તો આપણે કેટલા કાઢવાના હવે 9 તો 9 કેટલા કાઢો 1 2 3 4 5 6 7 8 9 કેટલા બેટા કાઢ્યા 9 હવે 8 આપ્યા છે એટલે 8 પછી આપણે ગણવાનું શું કરવાનું 8 પછી 9 10 11 12 13 14 અને 15 તો કેટલો જવાબ આવ્યો 15 તો એકમની નીચે એકમ અને દશકની નીચે દશક દર લીટર બરાબર જો હવે અહીંયા ઉપર બે આંકડાની રકમ છે અને નીચે એક આંકડાની રકમ છે એટલે ઘણા વિદ્યાર્થીઓ જે સારું ભણે છે ઘરે ધ્યાન રાખે છે મમ્મી પપ્પા સરખું ભણાવે છે વિડીયો જોવે છે એને તો વાંધો નહીં આવે એ બેની અંદર જ 3 ઉમેરશે કારણ કે એકમની નીચે એકમ લખ્યું હોય બરાબર પણ જેણે ભેગી જ રકમ લખી કાઢી છે અને કોઈ વિદ્યાર્થી આ રીતે રકમ લખે આમ હવે આમાં કઈ ક્યાં ઉમેરવાનું બોલો બે માં 3 ઉમેરવાના કે એક માં 3 ઉમેરવાના એટલે આ રીતે રકમ લખાય નહીં આ રીત કેવી છે ખોટી કોઈ વિદ્યાર્થી આનાથી પણ વધારે હોશિયાર હોય સમજાય છે કોઈ વિદ્યાર્થી આનાથી પણ વધારે હોશિયાર હોય તો એ કેવી રીતે રકમ લખે જો આ રીતે રકમ લખે 12 વત્તા 3 એટલે શું થાય કે બે ની અંદર કઈ બે ઉમેરવાનું એક ની અંદર 3 ઉમેરવાનું તો આ રકમ પણ ખોટી છે બરાબર આ રકમ પણ કેવી કહેવાય ખોટી ચોપડીમાં આપ્યું હોય તો એ રીતે જોઈ અને રકમ લખવાની જો 12 છે 12 ની અંદર 3 ઉમેરવાના છે 30 નહીં આ તમે લખો એટલે આ 30 થાય આની પાછળ કોઈ પણ વ્યક્તિ બિંદુ બતાવી શકે બરાબર એટલે આખી રકમ બદલાઈ જાય એટલે આ રીત આપણી કેવી કહેવાય ખોટી કહેવાય બરાબર આ રીતે લખવાનું હવે ધારો કે તમને સમજણ નથી પડતી કે ભાઈ ઉપર બે આવ્યા છે નીચે એક આંકડો આવ્યો છે શું કરવું તો અહીંયા એકમની નીચે તો તમે 3 લખ્યા જ છે તો હવે તમારે શું કરવાનું કે દશકની નીચે 0 મૂકી દેવાના દશકની નીચે શું મૂકી દેવાના 0 તમને ખ્યાલ ના આવે તો બરાબર તમને ખ્યાલ ના આવે તો ખ્યાલ આવે છે તો આ 0 મૂકવાની કોઈ જરૂર નથી પણ તમે બંને રકમ ભેગી ના કરો આ રીતે રકમ ના લખો અને ભૂલ ના થાય તમારો દાખલો ખોટો ના પડે એટલા માટે તમારે આગળ 0 મૂકવા બરાબર 0 મૂક્યો હોય તો આપણને રકમનો ખ્યાલ આવે હવે અહીંયા સ્પષ્ટ થઈ ગયું કે 0 3 એટલે 0 જ કહેવાય 3 ની પાછળ બિંદુ મૂકો તો 30 થઈ જાય આગળ બિંદુ હોય તો એ કેટલા કહેવાય 3 કહેવાય બરાબર તો 0 3 છે ચલો તો હવે 2 વત્તા 3 બે ની અંદર કેટલા ઉમેરવાના છે 3 ઉમેરવાના છે તો 4 3 4 અને 5 તો 2 વત્તા 3 કેટલા થાય 5 એક ની અંદર કેટલા ઉમેરવાના છે 0 તો શું આવે અહીંયા સીધો 1 જ કારણ કે તમારી પાસે 1 ચોકલેટ છે હું તમને 1 પણ ચોકલેટ ના આપું તો શું થાય કે વધે તમારી પાસે ના વધે 1 ની 1 જ રહે એટલે અહીંયા 1 જ આવશે કોઈ પણ વસ્તુમાં 0 ઉમેરો તો એનો 1 જવાબ આવે તો અહીંયા શું આવશે ભાઈ 15 લીટર શું આવશે 15 લીટર ચલો તમે દાખલા ગણો આટલા દરેક વિદ્યાર્થી આ રીતે રકમ લખે અને દાખલા ગણે બરાબર છે ચલો હવે આગળ બીજી રકમ આપણે લખીએ બીજા થોડાક દાખલા ગણી નાખીએ બરાબર
જો હવે બધા આપણા એ જ રીતના આયા છે ઉપર આપણે બધામાં લીટર લીટર લખ્યું હતું નીચે બધામાં મિલીલીટર મિલી મિલી આવી છે બરાબર આ મિલીલીટર નું ટૂંકું નામ છે મિલીલીટર ને ટૂંકમાં શું લખાય મિલી શું લખાય મિલી બરાબર હવે અહીંયા છે 14 વત્તા 5 જો તમારી રકમ ભેગી થઈ જતી હોય તો આગળ મેં આ દાખલામાં કહ્યું એ રીતે અહીંયા પણ તમે જીરો મૂકી શકો બરાબર જીરો મૂક્યો આપણે ચલો 4 ની અંદર 5 ઉમેરવાના છે 4 છે આપણી પાસે બીજા 5 આપણે ભેગા કરવાના 1 2 3 4 અને 5 હવે 4 પછી ગણવાનું શું કરવાનું 4 પછી 5 6 7 8 અને 9 અહીંયા કેટલા આવશે 9 અને 1 ની અંદર 0 ઉમેરો તો કેટલા આવે 1 બરાબર અને નીચે લખવાનું લીટર શું લખવાનું નીચે લીટર ચલો પછી 11 વત્તા 7 11 વત્તા 7 તો 1 ની અંદર 7 ઉમેરવાના અથવા 7 ની અંદર 1 ઉમેરો તો શું થાય 7 ને 1 કેટલા થાય 8 કેટલા થશે ભાઈ 8 7 ને 1 8 અને આ 1 ની અંદર 0 એટલે 1 અહીંયા શું લખીશું આપણે મિલી શું લખવાનું મિલી ચલો 22 વત્તા 4 2 ની અંદર કેટલા ઉમેરવાના 4 તો 2 પછી 4 ભેગા કાઢવાના 1 2 3 અને 4 તો 2 પછી એટલે 3 4 5 અને 6 કેટલા આવશે ભાઈ 6 અને 2 ની નીચે કંઈ નથી તો આપણે અહીંયા શું લખીશું 2 એમને મૂકવાના બરાબર અહીંયા આવશે મિલી બરાબર ધ્યાન રાખવાનું એકમ ની નીચે એકમ દશક ની નીચે દશક આવું તમને વારંવાર કહું છું કારણ કે તમે રકમ ભેગી કરી દો છો જેમ મેં હમણાં તમને સમજાવ્યું એમ એ રીતે તમે રકમ ભેગી કરો એટલે તમને દાખલો આવડતો હોય તો પણ તમારો દાખલો ખોટો પડે એટલે એવું કરવાનું નહીં અને એટલે જ હું બોલું છું કે રકમ લખો ત્યારે એકમ ની નીચે એકમ લખો દશક ની નીચે દશક લખો અને જ્યારે જવાબ લખો જવાબ લખો ત્યારે પણ એકમ દશકનો ખ્યાલ રાખીને જ જવાબ લખવાનો હવે આવા બે આંકડાવાળા આવે ત્યારે પણ તમારે ખાનામાં તો અલગ અલગ જ લખવાનું બરાબર ખાના પાડો છો તો આ લખો 22 વત્તા 4 આ જ રીતે લખવાનું પણ આવો હોશિયાર વિદ્યાર્થી હોય ને તો એ છે ને બધું એક જ ખાના લખી કાઢે આમ આવી રીતે એટલે બધું ભેગું થઈ જાય બરાબર આ રીતે લખવાનું નહીં આ રીતે લખવાનું એક આંકડો અલગ ખાનામાં બીજો આંકડો અલગ ખાનામાં સરવાળાની નિશાની અલગ ખાનામાં બરાબર અને નીચે પણ એ જ રીતે એટલે તમારી દાખલો ખોટો પડે નહીં આ રીત સાચી છે આ રીત ખોટી છે આ રીતે કરવાનું નથી હવે 1 વત્તા 7 તો જો 7 મોટા છે અને 1 નાના છે મોટી રકમમાં નાની રકમ ઉમેરો તો આપણને જલ્દી આવી જાય બરાબર અને દાખલો જલ્દી પૂરો થાય આપણો તો 7 ની અંદર 1 ઉમેરો તો 7 ને 1 8 કેટલા થાય ભાઈ 8 અને 2 ની નીચે કંઈ નથી તો 2 ની અંદર 0 ઉમેરો તો કેટલા આવે ભાઈ 2 બરાબર તો અહીંયા કેટલા આવશે 28 મિલી શું જવાબ આવે 28 મિલી તમારી પાસે 2 ચોકલેટ છે મેં તમને એક પણ આપી નથી તો છેલ્લે સુધી તમારી પાસે કેટલી ચોકલેટ છે 2 એમાં વધારો થાય નહીં તો આપણો જવાબ કેટલો આવે ભાઈ 28 મિલી તો દરેક વિદ્યાર્થીને આજે ખ્યાલ આવી ગયો આપણું કયું પ્રકરણ ચાલુ કર્યું છે જગ અને મગ કુંજાસનો મોટો એકમ કયો છે લીટર નાનો એકમ કયો છે મિલીલીટર 1 લીટર બરાબર 1000 મિલીલીટર 1000 માં કેટલા મીંડા આવે 3 મીંડા આવે કેટલા મીંડા આવે 3 મીંડા આવે અને મિલીલીટર ને ટૂંકમાં શું લખાય તો મિલી મિલીલીટર ને ટૂંકમાં શું લખાય મિલી
લી બરાબર જગ અને મગ અને ગુંજાસ એટલે કે તમે જે વાસણમાં જે પ્રવાહી ભરો છો એમાં જે જેટલું સમાય છે એના માપને ગુંજાસ કહેવાય એના માપને શું કહેવાય ગુંજાસ કહેવાય અહીંયા તમારે મિલીલીટરને લીટરમાં કે લીટરને મિલીલીટરમાં ફેરવવાનું નથી ફક્ત તમને આટલો એનો બેઝિક જ સમજવાનું છે કે મોટો એકમ લીટર છે નાનો એકમ મિલીલીટર છે મિલીલીટરને ટૂંકમાં મિલી લખાય અને એક લીટર બરાબર 1000 લીટર થાય આ સિવાય આમાં બીજું કશું તમારે ઊંડું સમજવાનું નથી આગળ પછી જ્યારે તમે ત્રીજા ચોથામાં આવશો ત્યારે મિલીલીટરનું લીટરને લીટરનું મિલીલીટર કરવાનું આવશે અત્યારે આપણે આ રકમમાં ખાલી લખવાનું છે કે લીટર પછી એનું કંઈ મિલીલીટરમાં ફેરવવાનું આવતું નથી તો આજે આ દાખલા અને જે સમજૂતી લખાઈ તમને બધાને બરાબર ખ્યાલ આવી ગયો બરાબર દરેક જણ નોટમાં દાખલા પણ ગણે અને સમજૂતી પણ લખે આવતા વિડીયોમાં આપણે થોડા વધારે દાખલા શીખીશું ત્યાં સુધી હરિ ઓમ